हेलो फ्रेंड्स, हवे लास्ट लेक्चर में आपणे प्रक्षिप्त गति नी वात करी थी, राइट? अने एना माटे जुदा जुदा समीकरणों साबित कर्या था। आजे आपणे वात करीशुं एने रिलेटेड केटलाक दाखला। एमां जोईए पहेलो उदाहरणनो दाखला नंबर 7। गैलेलियोए तेना पुस्तक टू न्यू साइंस में एवं विधान कर्यु के 45 डिग्री ना खूणा साथ समान तफावत धरावता जुदा जुदा कोणे पदार्थ ने प्रक्षिप्त करवामां आवे त्यारे तेमनी अवधि समान होय छे। तो 45 डिग्री ना तफावत साथे जो खूणा ने प्रक्षिप्त करवामां आवे तो अवधि समान होय छे एवुं आपणे साबित करवुं छे। અવધિનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ, શું હતું અવધિ? r બરાબર v0 સ્ક્વેર / g sin 2 થીટા, રાઈટ? હવે 45 ડિગ્રીના તફાવત સાથે આપણે પ્રક્ષિપ્ત કરવો છે, તો પદાર્થને 45 ડિગ્રીના સમાન તફાવત સાથે પ્રક્ષિપ્ત કરીએ તો પહેલો ખૂણો થીટા 1 લઈએ આપણે, 45 વત્તા થીટા, કઈક એંગલ હશે થીટા જે હોય, રાઈટ? અને બીજો એંગલ લઈ લઈએ થીટા 2, 45 ડિગ્રી ઓછા થીટા। તો આ બે જુદા જુદા એંગલ પર આપણે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ, રાઈટ? તો અવધિ સમાન છે એવું સાબિત કરું છું। તો પહેલી વખતમાં અવધિ લખ્યું તો શું થશે? r1 બરાબર v0 સ્ક્વેર / g sin 2 થીટા 0 અથવા તો થીટા, પણ એની જગ્યાએ આપણે પહેલો એંગલ લઈએ તો શું થશે? થીટા 1। તો v0 સ્ક્વેર / g sin 2 થીટા 1 એટલે કેટલા? 45 ડિગ્રી વત્તા થીટા। બે ને અંદર લઈ જઈએ તો શું થશે? v0 સ્ક્વેર / g sin 2 / 45 એટલે 90 વત્તા થીટા, રાઈટ? તો sin 90 વત્તા થીટા, જો આપણે એકમ વર્તુળની વાત કરીએ, રાઈટ, જે તમે ધોરણ 10 માં ભણ્યા હતા, 0π/2π 3π/2 અને 0 અથવા તો 2π, અહીંયા આગળ ઓલ STC એટલે પહેલા ચરણમાં બધા પ્લસ બધા જ વિધેય, બીજા ચરણમાં સાઈન, ત્રીજા ચરણમાં ટેન। તો અહીંયા આગળ જુઓ આપણે 90 પ્લસ થીટા, 90 એટલે π/2 પ્લસ એટલે કયું ચરણ આવ્યું? બીજું। બીજા ચરણમાં સાઈન કેવો છે? ધન। તો આન્સર ધન જ આવશે। તો v0 સ્ક્વેર / g, અહીંયા આગળ 1 મિનિટ ફ્રેન્ડ, સાઈન શું થશે? 2 થીટા થશે, 2 × થીટા, રાઈટ? તો 90 પ્લસ 2 થીટા એટલે 90 ડિગ્રી વત્તા 2 થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઈન પ્લસ એટલે આન્સર પ્લસ, પણ જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે સાઈન નો શું થાય? કોસ। તો શું થશે? v0 સ્ક્વેર / g cos 2 થીટા। તો r1 બરાબર શું થાય? v0 સ્ક્વેર / g cos 2 થીટા। ફરી એકવાર 45 ડિગ્રીના તફાવત સાથે પદાર્થને પ્રક્ષિપ્ત કરવાનું છે, તો પહેલો એંગલ આપણે એઝ્યુમ કરીએ 45 વત્તા થીટા અને બીજો 45 ઓછા થીટા। તો અવધિનું સૂત્ર શું? v0 સ્ક્વેર / g sin 2 થીટા 0 અથવા તો sin 2 થીટા। તો પહેલી અવધિ લખ્યો તો r1 v0 સ્ક્વેર / g sin 2 થીટા 1, થીટા 1 એટલે 45 ડિગ્રી વત્તા થીટા, તો sin 2 ઇન્ટુ 45 ડિગ્રી વત્તા થીટા, બે ને અંદર ગુણો તો 45 2 90 ડિગ્રી વત્તા 2 × થીટા 2 થીટા। તો sin 90 પ્લસ 2 થીટા, 90 પ્લસ એટલે બીજું ચરણ, sin પ્લસ એટલે આન્સર પ્લસ, પણ 90 ડિગ્રી હોય ત્યારે વિધેય બદલાય, sin નું શું થાય? cos। તો r1 શું થશે? v0 સ્ક્વેર / g cos 2 થીટા। આ જ રીતના r2 લખવા હોય તો શું થશે? તો r2 v0 સ્ક્વેર / g sin 2 થીટા 2, બીજો એંગલ। તો v0 સ્ક્વેર / g sin 2 થીટા 2 એટલે 45 ડિગ્રી ઓછા થીટા। તો શું થશે ફ્રેન્ડ્સ? v0 સ્ક્વેર / g sin 2 × 45 એટલે 45 ટુ 90 ડિગ્રી ઓછા 2 × થીટા એટલે 2 થીટા। તો 90 ડિગ્રી ઓછા 2 થીટા, ઓછા હોય તો પાછળની તરફ, તો 90 ઓછા એટલે પહેલું ચરણ,
तो पहला चरण में ऑल એટલે બધા જ વિધેય ધન તો sin ધન જ આવે પણ 90 ડિગ્રી છે એટલે વિધેય બદલાય sin નો શું થાય cos તો r2 બરાબર શું થાય v0 સ્ક્વેર / g sin નો cos 2θ સમીકરણ 2 હવે શું સાબિત કરવું છે તો અવધિ સમાન હોય તો r1 જુઓ v0 સ્ક્વેર / g cos 2θ r2 v0 square by g cos 2 theta तो एक अने बे पर थी सु लगा है r1 बराबर r2 इसलिए के अवधि के लिए है फ्रेंड्स समान तो यहां अगर आपने सु लिखी सके तो एक अने बे पर थी r1 बराबर r2 एनो अर्थ के अवधि के भी छे समान राइट फरी एक बार गैलीलियो ए सु कीधु કે જો તમે પદાર્થને 45 ડિગ્રીના ખૂણે સમાન તફાવત સાથે જો પદાર્થને પ્રક્ષિપ્ત કરો તો અવધિ સમાન થાય એવું સાબિત કરવું છે તો અવધિનું સૂત્ર શું હતું v0 સ્ક્વેર / g sin 2θ તો આપણે પહેલો એંગલ શું એઝ્યુમ કરીએ છે θ1 45 ડિગ્રી વત્તા θ બીજો 45 ડિગ્રી ઓછા θ तो r1 લખો હોય તો શું થશે તો r1 v0 સ્ક્વેર / g sin 2θ 1 θ ની વેલ્યુ 45 ડિગ્રી વત્તા θ રાઈટ તો v0 સ્ક્વેર / g sin 2 ઇનટુ 45 ડિગ્રી વત્તા θ તો 45 2 90 તો 90 ડિગ્રી વત્તા 2θ 90 વત્તા એટલે કયું ચરણ આવે બીજું sin પ્લસ તો અહીંયા sin જ છે તો પ્લસ પણ 90 ડિગ્રી છે એટલે sin નું શું થશે ફ્રેન્ડ્સ cos તો v0 સ્ક્વેર / g sin નું cos 2θ બીજો ખૂણો 45 ડિગ્રી ઓછા θ તો v0 સ્ક્વેર / g sin 2θ θ 45 ડિગ્રી ઓછા θ તો બે ને અંદર ગુણો તો 2 ગુણ્યા 45 એટલે 90 ડિગ્રી ઓછા 2θ તો sin 90 2θ 90 2θ એટલે કયું ચરણ આવ્યું પહેલું 90 માઇનસ છે પહેલું ચરણમાં ઓલ એટલે બધા જ વિધેય ધન તો sin પણ ધન પણ sin નું શું થશે cos તો v0 સ્ક્વેર / g cos 2θ તો એક અને બે પરથી ફ્રેન્ડ શું કહી શકાય કે અવધિ કેવી છે સમાન જે સાબિત થાય છે એ પછી આપણે જોઈએ ઉદાહરણનો દાખલા નંબર 8 પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે तो जमीन की 490 मीटर ऊंचे तो ऊंचाई h बराबर कितनी થશે 490 मीटर एक पत्थर ने संक्षिप्त दिशा में 15 मीटर पर सेकंड ना वेग प्रारंभिक वेग થી ફેંકે છે તો સમક્ષિતિજ દિશામાં વેગ તો સમક્ષિતિજ એટલે x અક્ષ તો vx કેટલો થશે તો કેટલી ઝડપથી ફેંકે છે 15 મીટર પર સેકન્ડ તો સમક્ષિતિજ દિશામાં વેગ કેટલો થશે સમક્ષિતિજ એટલે x અક્ષની દિશા તો એમાં વેગ કેટલો vx 15 મીટર પર સેકન્ડ હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો એટલે જમીન પર કેટલા સમયમાં પડે સમય શોધો છે અને જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો એટલે વેગ એટલે v શોધો છે હવે જુઓ 490 મીટર ઊંચાઈએથી પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડ જેટલા વેગથી ફેંકવામાં આવે છે તો તમે પદાર્થને ફેંકો તો પથ્થર કઈ ગતિ કરશે પ્રક્ષિપ્ત ગતિ તો એ દરમિયાન નીચે પડવા માટે લાગતો સમય શોધવો છે તો સમય શોધવો હોય અંતર આપ્યું છે તો કયું સમીકરણ આવે d બરાબર v0t plus 1/2 at² પણ નીચે પડે છે નીચે પડે છે એટલે કઈ અક્ષ આવે y અક્ષ એટલે કઈ અક્ષ માટે સમીકરણ લખવાનું y અક્ષ તો y ની જગ્યાએ શું આવે ઊંચાઈ h તો h બરાબર v0yt plus 1/2 ayt² y અક્ષ માટે રાઈટ તો જુઓ ઊંચાઈ કેટલી છે 490 પણ કેટલી ઊંચાઈથી પદાર્થ નીચે આવવાનો પદાર્થ નીચે આવે તો 490 કેવો આવે માઇનસ તો માઇનસ 490 બરાબર y અક્ષની દિશામાં તો વેગ છે જ નહીં અત્યારે રાઈટ તો v0y 0 તો v0yt પણ 0 તો શું રહેશે 1/2 ay એટલે
माइनस 9.8 टी स्क्वायर कारण કે y x ની દિશામાં પ્રવેગ કોના જેટલો હોય ગઈકાલે જ જોયું હતું કે y x ની દિશામાં પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો એટલે ay એટલે માઈનસ g એટલે માઈનસ 9.8 તો માઈનસ 490 બરાબર કેટલા થશે 9.8 ભાગ્યા 2 એટલે માઈનસ 4.9 ટી સ્ક્વેર તો ટી સ્ક્વેર બરાબર કેટલા થશે 100 તો વર્ગમૂળ લઈ લો તો ટી બરાબર કેટલા સમય 10 સેકન્ડ તો 10 સેકન્ડમાં પદાર્થ નીચે આવે ફરી એકવાર 490 મીટર ઊંચાઈએથી 15 મીટર પર સેકન્ડ જેટલા વેગથી સમક્ષિતિજ દિશામાં ફેંકો છો તો પ્રક્ષિપ્ત ગતિ આવે છે સમય શોધવો છે તો y અક્ષની દિશામાં પદાર્થ પડે તો y અક્ષ પરનું સમીકરણ y બરાબર v0t + 1/2at² પણ y ની જગ્યાએ શું આવે ઊંચાઈ h बराबर v0yt + 1/2ayt² ઊંચાઈ કેટલી છે 490 પણ પદાર્થ નીચે આવે છે એટલે ઊંચાઈ નીચેની તરફ ઋણ તો માઈનસ 490 v0y 0 જ તો લખવાની જરૂર નહીં v0yt પણ 0 જ થશે 1/2ay એટલે માઈનસ g એટલે માઈનસ 9.8t² તો t² 100 તો t કેટલા થશે 10 હવે વેગ શોધવો છે હવે તો પદાર્થ નીચેની તરફ 10 સેકન્ડમાં નીચે પહોંચી જશે તો હવે પ્રક્ષિપ્ત ગતિ છે એનો અર્થ વેગના x અક્ષની દિશામાં પણ ઘટક હશે અને y અક્ષની દિશામાં પણ ઘટક હશે x અક્ષની દિશામાં વેગ ખબર છે 15 y અક્ષની દિશામાં વેગ શોધવો હોય તો vy બરાબર શું થઈ જશે તો v બરાબર v0 + 80 तो v y बराबर શું થશે v 0 y + 80 राइट પણ v y is equals to v 0 y એટલે 0 राइट પ્રારંભિક વેગ 0 છે y અક્ષ પર વત્તા પ્રવેગ કોના જેટલો ગુરુત્વ પ્રવેગ જેટલો એટલે -9.8 અને t કેટલો 10 તો v y y અક્ષ ની દિશામાં વેગ કેટલો -98 મીટર પર સેકન્ડ तो y अक्ष ની દિશામાં વેગ કેટલો થયો -98 મીટર પર સેકન્ડ આપણે વેગ શોધવો છે x ઘટક અને y ઘટક બંને હોય તો વેગ v બરાબર શું થાય વર્ગમૂળમાં x ઘટક એટલે vx નો વર્ગ વત્તા y ઘટક એટલે vy નો વર્ગ રાઈટ તો વર્ગમૂળમાં vx કેટલા છે 15 તો 15 નો વર્ગ વત્તા vy એટલે -98 નો વર્ગ तो જ્યારે તમે 15 નો વર્ગ કરશો તો 225 તો v બરાબર 15 નો વર્ગ તો વર્ગમૂળમાં 225 વત્તા -98 નો વર્ગ કેટલો થશે 9604 તો વર્ગમૂળમાં જ્યારે તમે સરવાળો કરો તો અરાઉન્ડ કેટલો થઈ જશે 9829 राइट तो જ્યારે તમે એનું વર્ગમૂળ લેશો તો તમને વેગ કેટલો મળશે 99.14 મીટર પર સેકન્ડ રાઈટ ફરી એકવાર પદાર્થને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડ જેટલા વેગથી ફેંકે છે રાઈટ તો નીચે પડતા લાગતો સમય અને વેગ શોધવો છે તો નીચે પડતા લાગતો સમય તો પદાર્થ તો y અક્ષમાં આવવાનો राइट तो स्थान નું સમીકરણ y x માટે શું થાય તો y બરાબર v0t + 1/2at² પણ y x માં લખીએ છે તો y ની જગ્યાએ ઊંચાઈ h આવશે તો h બરાબર v0yt + 1/2ayt² ઊંચાઈ 490 પણ પદાર્થ નીચે એટલું અંતર કાપવાનું તો નીચેની તરફ હોય તો આપણે ઋણ લઈએ છે તો -490 બરાબર v0y0 તો v0yt આખું પદ 0 तो 1/2 ay એટલે માઈનસ g એટલે માઈનસ 9.8t² તો t² 100 તો t 10 વેગ શોધવો છે તો y અક્ષની દિશામાં વેગ કેટલો થાય તો v બરાબર v0 + 80 તો y અક્ષની દિશામાં vy બરાબર v0y + 80 તો v0y y અક્ષ પર પ્રારંભિક વેગ 0 + પ્રવેગ y અક્ષ પર કોના જેટલો થાય ગુરુત્વ પ્રવેગ જેટલો એટલે માઈનસ 9.8 t 10 તો vy કેટલા થયા -98 તો વેગ એટલે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ
तो बी बी बराबर वर्गमूल में एक्स घटक बी एक्स स्क्वायर प्लस वाई घटक बी वाई स्क्वायर। तो तुमने वेग कितना मर से अराउंड 99.14 मीटर पर सेकंड, राइट। तो ये पची हवे आपने बात करे फ्रेंड्स दाखला नंबर उदाहरण नो नो सूचे के समक्ष स्थित साथे 30 डिग्री ना खोणे एक क्रिकेट बॉल ने 28 मीटर पर सेकंड ना वेग थी फेंकवामां आवे छे। तो एंगल थीटा 0 कितलो छे 30 डिग्री अने प्रारंभिक वेग कितला वेग थी फेंकीए छे तो 28 मीटर पर सेकंड जितला वेग थी फेंकवामां आवे छे। तो बॉल माटे महत्तम ऊंचाई પાછા આવવા માટે લાગતો સમય અને ફેંકવાના આવેલ બિંદુથી તે જ ઊંચાઈના જે બિંદુએ પહોંચે તે બિંદુના અંતરની ગણતરી કરો। તો પહેલું શું શોધવાનું કહે છે મહત્તમ ઊંચાઈ। તો મહત્તમ ઊંચાઈ શોધવી હોય તો h બરાબર શું સૂત્ર હતું v² sin² θ² / 2g, રાઈટ। તો v² એટલે 28 નો વર્ગ sin square theta 0 એટલે sin square 30 degree upon 2 into g એટલે 9.8। તો h બરાબર શું થાય ફ્રેન્ડ્સ 28 નો વર્ગ એટલે 28 × 28 sin 30 ની વેલ્યુ 1/2 થાય। તો એનો વર્ગ છે તો 1/2 નો વર્ગ કેટલો થાય 1/4 તો 1/4 અને ગુણ્યા 2 × 9.8 રાઈટ। કેમ 28 નો વર્ગ એટલે 28 × 28 sin 30 1/2 પણ એનો વર્ગ છે એટલે 1/2 ઓવર 1/4 તો 1/4 અને છેદમાં 2 × 9.8। તો જ્યારે આ તમે સોલ્વ કરશો ત્યારે તમને ઊંચાઈ મળશે h બરાબર 10 મીટર અને મહત્તમ ઊંચાઈ કેટલી થઈ જશે ફ્રેન્ડ્સ 10 મીટર। એ પછી આગળ શું કહે છે આપણને ફ્રેન્ડ્સ ઉડ્ડયન નો સમય કેમ કારણ કે જુઓ તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધે સમય હવે જ્યારે તમે પદાર્થને ફેંકો છો પ્રક્ષિપ્ત ગતિ થાય ત્યારે મહત્તમ ઊંચાઈએ જે પદાર્થ પહોંચે એ સમયને આપણે શું કહીએ છીએ TM મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય પણ અહીં તો પાછા આવવા માટેનો સમય કહે છે એટલે શું થશે મહત્તમ જે ઊંચાઈએ પહોંચીને પાછો આવશે તો એ સમયને તો આપણે શું કહેતા હતા ટાઈમ ઓફ ફ્લાઈટ એટલે કે ઉડ્ડયનનો સમય પાછું આવી જાય એ સમય। તો TF બરાબર શું સૂત્ર હતું 2v0 sin θ 0/g। તો 2v0 એટલે 28 sin થીટા 0 એટલે કેટલા ફ્રેન્ડ્સ 30/9.8 therefore time of flight ઉડ્ડયનનો સમય 2 × 28 sin 30 એટલે 1/2 × 9.8 તો બે તો કેન્સલ થઈ જશે તો 28/9.8 તમે કરશો તો તમને અરાઉન્ડ મળશે 2.9। તો TF બરાબર કેટલા થશે 2.9 સેકન્ડ રાઈટ। તો ટાઈમ ઓફ ફ્લાઇટ કેટલો થાય ફ્રેન્ડ્સ ઉડ્ડયનનો સમય 2.9 સેકન્ડ। તમને સિમ્પલ શું આવડવા જોઈએ તો અહીંયા સૂત્ર આવડશે તો તમને દાખલો આવડી જશે। આગળ ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુથી અંતરની ગણતરી કરો। તો આ તો શું થયું ફ્રેન્ડ્સ કાપેલું અંતર તો કાપેલા અંતરને આપણે શું કહીએ છીએ અવધિ। તો અવધિનું સૂત્ર શું હતું તો r બરાબર v0² / g sin² θ રાઈટ અથવા તો sin² θ 0। તો v0² એટલે 28 નો વર્ગ અપોન g એટલે 9.8 ઇન્ટુ sin² θ એટલે કેટલા છે અહીંયા આગળ 30 તો કેટલા થાય r બરાબર 28 × 28 / 9.8 sin 2 60। હવે sin 60 ની વેલ્યુ કેટલી હતી √3/2 તો therefore r =
28 गुणिया 28 गुणिया sin 60 એટલે √3/2 गुणिया 9.89 √3 એટલે કેટલા 1.73 તો તમે જ્યારે આ સોલ્વ કરશો ત્યારે તમને r કેટલો મળી જશે તો r મળશે તમને 69.28 મીટર રાઈટ તો ફ્રેન્ડ્સ આના પરથી તો હું તમને એટલું કહી શકું કે જો તમને સૂત્ર આવડ્યા તો તમે ઈઝીલી કોઈ પણ દાખલો ગણી શકશો રાઈટ ફરી એકવાર આપણને એવું કહે છે કે 30 ડિગ્રી જેટલા ખૂણે 28 મીટર પર સેકન્ડ જેટલા પ્રારંભિક વેગથી પદાર્થને ફેંકવામાં આવે છે તો પહેલું તો આપણને મહત્તમ ઊંચાઈ શોધવાની કહે છે પછી ઉડ્ડયનનો સમય અને અવધિ શોધવાની કીધી છે તો આપણને મહત્તમ ઊંચાઈનું સૂત્ર ખબર જ છે ફ્રેન્ડ્સ શું સૂત્ર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 / 2g સૂત્રની અંદર કિંમત મૂકી દો એટલે આપણને જવાબ મળી જાય એ જ રીતના ટાઈમ ઓફ ફ્લાઇટ માટે સૂત્ર લખો આન્સર આવી જાય રાઈટ એટલે તમને જો સૂત્ર આવડશે તો કોઈ પણ દાખલા આવડશે રાઈટ તો આના પછી આપણે જઈએ આવો જ એક બીજો દાખલો છે ફ્રેન્ડ્સ એ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 જોઈએ તો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 ક્વેશ્ચન કે ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકે છે હવે મહત્તમ સમક્ષિતિજ અંતર તો મહત્તમ અંતર થયું મહત્તમ અંતરને આપણે શું કહીએ છે અવધિ તો અહીંયા આગળ અવધિ કેટલી થશે મહત્તમ અવધિ 100 મીટર તો મહત્તમ અંતર સુધી ફેંકે છે એટલે મહત્તમ અવધિ એટલે r મેક્સિમમ 100 મીટર એટલે હું એવું પણ કહી શકું v0 સ્ક્વેર / g કેટલા થાય ફ્રેન્ડ્સ 100 મીટર રાઈટ કારણ કે મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે શું થયું મહત્તમ અવધિ તો ગઈકાલે જ આપણે જોયું હતું મહત્તમ અવધિ r મેક્સિમમ એટલે v0 સ્ક્વેર / g તો અહીંયા મહત્તમ અંતર કેટલું છે 100 તો v0 સ્ક્વેર / g ની કિંમત કેટલી થાય ફ્રેન્ડ 100 તો આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે તો મહત્તમ ઊંચાઈ કીધી છે કે મહત્તમ ઊંચાઈ h કેટલી હોય કે કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે હવે તમારે પદાર્થને ઉપર તરફ ફેંકવો છે તો તમે પદાર્થને ઉપર તરફ ફેંકો તો કંઈક પ્રારંભિક વેગ તો હશે જ તો અહીંયા પ્રારંભિક વેગ કેટલો v0 હવે મહત્તમ ઊંચાઈ શોધવી છે તો યાદ કરો ફ્રેન્ડ્સ આપણે ઓલરેડી ભણ્યા છે કે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ કેટલો થાય અંતિમ વેગ 0 કેમ આપણે કહીએ છીએ કે મહત્તમ ઊંચાઈએ પદાર્થ કેવો થાય સ્થિર તો અંતિમ વેગ કેટલો થશે 0 તો પ્રારંભિક વેગ v0 અંતિમ વેગ કેટલો હશે 0 મહત્તમ ઊંચાઈ શોધવી છે તો કયું સમીકરણ આવે v2 -v0² = 2ax તો સમીકરણ કયું તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v2 -v0² = 2ax પરથી અંતિમ વેગ v કેટલો થઈ જશે 0 તો 0 નો વર્ગ ઓછા v0 સ્ક્વેર = 2 પ્રવેગ પદાર્થને ફેંકો તમે ત્યારે પ્રવેગ કઈ અક્ષ પર હોય y અક્ષ પર એટલે કે કેટલો પ્રવેગ થાય ગુરુત્વ પ્રવેગ જેટલો તો a ની જગ્યાએ શું લખવું પડે -g અને x ની જગ્યાએ ઊંચાઈ કેટલી થશે કેપિટલ h મહત્તમ ઊંચાઈ તો 0 નો વર્ગ તો 0 તો શું થશે -v0² = -2gh તો h
ને સૂત્ર કરતા બનાવો તો h બરાબર માઈનસ તો કેન્સલ તો h બરાબર v0 સ્ક્વેર / 2g હવે જો v0 સ્ક્વેર / g ખબર છે v0 સ્ક્વેર / g કેટલા 100 તો 100 / 2 તો તમે મહત્તમ કેટલી ઊંચાઈ સુધી પદાર્થને ફેંકી શકો તો 50 મીટર ઊંચાઈ સુધી પદાર્થને ફેંકી શકાય રાઈટ ફરી એકવાર મહત્તમ સંશોધિત અંતર આપ્યું છે 100 એટલે મહત્તમ અવધિ r મેક્સિમમ એટલે કે v0 સ્ક્વેર / g કેટલા થશે 100 કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકો એટલે h શોધવાનું તો આપણને ખબર છે કે મહત્તમ ઊંચાઈએ વેગ 0 થાય તો પ્રારંભિક વેગ v0 અંતિમ વેગ v કેટલો હશે 0 તો કયું સમીકરણ આવે v સ્ક્વેર - v0 સ્ક્વેર / 2ax પરથી v તો 0 છે તો 0 નો વર્ગ - v0 સ્ક્વેર / 2 e ની જગ્યાએ શું આવશે માઇનસ g કેમ પદાર્થને ફેંકો છો ઉપરની તરફ એટલે પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ જેટલો થાય y અક્ષ પર તો a એટલે માઇનસ g x ની જગ્યાએ મહત્તમ ઊંચાઈ h તો માઇનસ v0 સ્ક્વેર / માઇનસ 2g h માઇનસ કેન્સલ x શોધવા છે તો h v0 સ્ક્વેર / 2g પણ v0 સ્ક્વેર / g કેટલા છે 100 તો 100 / 2 તો મહત્તમ કેટલી ઊંચાઈ સુધી તમે પદાર્થને ફેંકી શકો તો 50 મીટર રાઈટ તો 50 મીટર જેટલી ઊંચાઈ સુધી પદાર્થને ફેંકી શકાય એ પછી આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ એક છેલ્લો દાખલો જે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 25 જો કે કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે તો પૃથ્વીથી ઊંચાઈ h બરાબર કેટલી થશે 3400 મીટર જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રી જેટલો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે તો 10 સેકન્ડમાં એટલે સમય આપી દીધો કેટલો કોણ તો 30 ડિગ્રીનો કોણ બનાવે તો વેગ શોધવાનો કીધો છે તો વિમાન 3400 મીટર જેટલી ઊંચાઈએ ઉડે છે 10 સેકન્ડમાં અંતર 30 ડિગ્રીનો કોણ બનાવે છે અને આ પરિસ્થિતિમાં ફ્રેન્ડ્સ આપણને શું શોધવાનું કીધું છે વેગ તો 10 સેકન્ડમાં 30 ડિગ્રીનો કોણ બનાવે એટલે આવી કંઈક ફિગર થાય જો સમજાવવું હોય તો આ રીતના આ જે એંગલ છે આ આખો એંગલ કેટલા ડિગ્રી થશે ફ્રેન્ડ્સ 30 ડિગ્રી રાઈટ કેટલી ઊંચાઈએ ઉડે છે તો આ જે વિમાન છે એ વિમાન અહીંયા આગળ a થી b સુધીનું અંતર કાપે છે x જેટલું અંતર વિચાર લઈએ આ x જેટલું અંતર કાપે છે રાઈટ તો 10 સેકન્ડમાં 30 ડિગ્રી જેટલો કોણ બનાવે છે તો વેગ શોધવો છે તો વેગ એટલે શું અંતર ભાગ્યા સમય એટલે મારે આ અંતર x શોધવું પડે સમય તો ખબર છે 10 તો અંતર શોધવા માટે આપણે શું કરીશું તો અહીં કહે છે 3400 મીટરની ઊંચાઈ ઉડે છે એટલે આ બિંદુથી જે ઊંચાઈ છે આ ઊંચાઈ રાઈટ અહીંયા આગળ કહી દઈએ કોઈ બિંદુ c તો આ જે ઊંચાઈ થઈ c થી આ o બિંદુ સુધીની આ ઊંચાઈ કેટલી થશે 3400 મીટર રાઈટ તો આ જે ઊંચાઈ થઈ એ કેટલી થઈ ગઈ 3400 મીટર તો આપણે આખું AB અંતર શોધવું છે પણ અહીં જુઓ કાટકોણ ત્રિકોણ બને છે OCA તો હું આ એંગલ તો આ એંગલ કેટલો થશે તો 30 / 2 એટલે આ 15 ડિગ્રી થશે તો હું પહેલા એવું કરું ત્રિકોણ OCA એની મદદથી હું AC શોધી દઉં તો x કેટલા થશે તો AC ના બમણા કરવાના તો x થઈ જશે ફરી એકવાર જુઓ શું કહું છું 10 સેકન્ડમાં 30 ડિગ્રીનો કોણ બનાવે છે આ રીતના આપણે 30 ડિગ્રીનો એંગલ દોરી દીધો અંતર કેટલું થશે a થી b સુધીનું x જેટલું અંતર વેગ શોધો છે તો વેગ એટલે અંતર ભાગ્યા સમય સમય ખબર છે 10 એટલે અંતર શોધવું પડશે તો જ વેગ મળે તો 3400 મીટર ઊંચાઈ છે તો o થી આપણે અહીંયા આગળ એક લંબ દોરીએ તો આ oc કેટલા થશે ઊંચાઈ 3400 મીટર તો આપણે પહેલા ac શોધીએ AC જે મળે એના ગુણ્યા 2 કરો તો AB મળી જાય કુલ અંતર અને જો અંતર મળી ગયું તો વેગ મળી જાય તો
તો આપણે AC શોધવો છે, AC એટલે ખૂણાની કઈ બાજુ થઈ, સામેની બાજુ, તો સામેની બાજુ શોધવી છે, ખૂણાની પાસેની બાજુ OC ખબર છે 3400 મીટર, તો સામેની બાજુ અને પાસેની બાજુનો રિલેશન કોણ આપે, tan થીટા, તો ત્રિકોણ OCA માં tan થીટા એટલે tan કેટલા ડિગ્રી થશે ફ્રેન્ડ્સ, 15 ડિગ્રી, રાઈટ? અને અહીંયા જો થીટા 15 ડિગ્રી, તો tan 15 ડિગ્રી બરાબર સામેની બાજુ એટલે કઈ થઈ, ખૂણાની સામે કઈ બાજુ છે, AC ભાગ્યા પાસેની બાજુ એટલે કઈ થઈ, OC. તો આપણે AC શોધવા છે, તો AC બરાબર OC ઇન્ટુ tan 15 ડિગ્રી. Therefore AC બરાબર OC એટલે કેટલા છે ફ્રેન્ડ્સ, 3400. હવે tan 15 ડિગ્રી, તો તમે જ્યારે લોગબુક જે હોય એમાં નેચરલ ટેન્જન્ટ ખોલશો, નેચરલ ટેન્જન્ટ એમાં આ રીતના એંગલ હશે 0 1 2 3 4 5 6 7 8 થી 99 સુધી લખેલું હશે, એમાં તમારે નેચરલ ટેન્જન્ટ ની અંદર કેટલાય જોવાનું, 15. તો જ્યારે તમે 15 એ જોશો ત્યારે તમને કિંમત આપેલી હશે 2679. તો તમારે શું લેવાની કિંમત, 0.2679. ફરી એક વાર કહું, tan 15 ડિગ્રી કઈ રીતના તમે જોશો, તો જે લોગ ની બુક આવે છે એમાં તમારે શું જોવાનું, નેચરલ ટેન્જન્ટ. કેમ? કારણ કે આપણે tan ની કિંમત જોઈએ છે. તો નેચરલ ટેન્જન્ટ ની અંદર પહેલી તમે લાઈન જોશો તો 0 થી 99 સુધીના એંગલ હશે, એમાં આપણે કેટલા એંગલે જોવું છે, 15 ડિગ્રી. તો tan 15 એ તમને કિંમત આવી હશે 2679, પણ આપણે સેમા લખીએ છીએ પોઈન્ટમાં, તો 0.2679. તો તમે જ્યારે ગુણાકાર કરશો તો તમને કેટલો મળશે, AC બરાબર 910.86 મીટર. તો આ જે AC છે એ કેટલા થયા, 910.86. આપણે તો કુલ અંતર શોધવું છે x, તો x બરાબર શું થશે, AC ના બે ગણા, તો AB બરાબર x બરાબર 2AC, તો 2 × 910.86, તો AB બરાબર x બરાબર કેટલા થાય, 910.86 × 2 એટલે 1821.72. તો કેટલું અંતર વિમાન કાપશે 10 સેકન્ડમાં, 1821.72 મીટર. આપણને વેગ કીધેલો છે, તો વેગ v બરાબર શું થશે, અંતર x ભાગ્યા સમય t. તો અંતર x કેટલું, 1821.72 ભાગ્યા સમય કેટલો છે, 10 સેકન્ડ. તો વેગ કેટલો થશે, તો વેગ v બરાબર 182.70 મીટર પર સેકન્ડ. તો વેગ કેટલો થશે એરોપ્લેનનો, 182.70 મીટર પર સેકન્ડ, રાઈટ? ફરી એકવાર, 3400 મીટર ઊંચાઈએ વિમાન ઉડે છે, 10 સેકન્ડમાં 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો વેગ શોધવો છે, તો વેગ એટલે અંતર ભાગ્યા સમય. તો અંતર પહેલા શોધ્યું, પછી વેગ શોધવા માટે સૂત્રનો ઉપયોગ કર્યો, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અહીંયા આપણા ચોથા ચેપ્ટરનું કામ પૂરું થાય.